નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું ધોરણ નવનું તે ધોરણ નવ છે એનું સામાજિકનું વિજ્ઞાનનું પેપર મિત્રો આ લેવાળું છે તેનો મિત્રો આપણે પાર્ટ ટુ લઈને આવી ચૂક્યા છીએ પ્રશ્ન બેંક બે છે બે હજાર આપણે જોઈએ તો બે હજાર ચોવીસ બાવીસ આઠ બે હજાર ચોવીસ બાવીસ ઓગસ્ટની તારીખ રહેશે એમાં સમાવેશ પ્રકરણમાં બીજા નંબરનું પ્રકરણ હતું નવમાં નંબરનું પ્રકરણ હતું ને ચૌદમાં નંબરનું પ્રકરણ હતું અને મિત્રો આ પાર્ટ ટુ છે શું છે આ પાર્ટ ટુ એટલે કે ભાગ બીજો છે પાર્ટ ટુ છે આની પહેલાં પાર્ટ વન આપણે કરાવી ચૂક્યા છીએ જોવાનો બાકી હોય તો જ્યાં પર વિડીયો અપલોડ છે ત્યાંથી તમારે જોઈ લેવાનું રહેશે અને આની પીડીએફ માટે ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને પણ જોઈન કરવાનું ભૂલતા નહીં એમાં તમને સોલ્યુશનની પીડીએફ પણ આપણે આપી દઈશું અને પીડીએફ પણ આપી દઈશું તો આપણે પેપર સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ વિભાગે તો મિત્રો યોગ્ય જોડકા જોડો એમાં આપણે આ કરાવી ચૂક્યા છીએ સાહિત્ય પાર્ટ વનમાં જોઈ લેજો હું બે ત્રણના કરાવી દઉં છું તો એમાં જોઈએ તો માઉન્ટ એવરેસ્ટ આઠ હજાર આઠસો અડતાલીસ મીટર આવશે માઉન્ટ ગોળવીન ઓસ્ટિન આઠ હજાર છસો અગિયાર મીટર આવશે ગુરુ શિખર ગુરુ શિખર સત્તરસો બાવીસ મીટર દખણનો ઉચ્ચપ્રદેશ નવસોથી અગિયારસો જૂનો કાપ અને છે એ પાછળ આપેલું છે અહીંયા અહીંયા તમારે કરી લેવાનું રહેશે એ વિડીયો જોઈ લેજો એમાં આપણે સાહિત્ય મિત્રો કરાવેલા છે પછી આ પ્રશ્નોના પણ જવાબ આપણે આપી દીધેલા છે આમાં પણ જવાબ આપી દીધેલા છે તો આપણે જેથી બાકી છે એ આપણે શરૂ કરી દઈએ તો આપણે જોઈએ તો વિભાગ બીથી બાકી છે ભારતમાં નદી તંત્ર જળતંત્ર પ્રણાલીનો નકશો પ્રાકૃતિક ભૂગોળ સંબંધી વિતરણ કરો તો આપણે જોઈએ તો આ જવાબ છે હિમાલય પર્વત શ્રેણીના મુખ્ય વિભાગો કયા કયા છે તો આપણે જોઈ તો હિમાલય પર્વત શ્રેણીના મુખ્ય બે વિભાગ છે એક તો ઉત્તરનો હિમાલય અને કયો છે પૂર્વનો હિમાલય શું આન્સર હશે ઉત્તરનો હિમાલય જવાબ આવશે ઉત્તરનો હિમાલય તો સાહિત્ય હું તમને લખી દઉં છું મિત્રો કેવો હિમાલય આવશે ઉત્તરનો હિમાલય ને પૂર્વનો હિમાલય ઉત્તરનો અને પૂર્વનો હિમાલય તો પહેલાનો આન્સર આ રહેશે પછી છે મધ્ય હિમાલયમાં કઈ કઈ ગિરિમાળાઓ આવેલી છે તો મધ્ય હિમાલયમાં કઈ કઈ ગિરિમાળાઓ આવેલી છે તો મધ્ય હિમાલયમાં છે પીર પાંજાલ કઈ ગઈ છે પીર પાંજાલ પછી છે મહાભારત પછી છે નાગટિમ્બા અને પછી રહેશે આપણે જોઈએ તો વગેરે તો આન્સર રહેશે આધાર પીરપંજાલ મહાભારત અને નાગટિંબા આન્સર રહેશે અધા પછી છે ગંગા મેદાની પ્રદેશમાં કયા કયા શહેરો આવેલા છે તો ગંગાના મેદાની પ્રદેશમાં મિત્રો કયા કયા શહેરો આવેલા છે તેમાં આપણો આન્સર રહેશે દિલ્હી દિલ્હી આવેલું છે પછી છે આગ્રા છે કાનપુર છે પછી શું આનસર છે પછી છે લખનઉ છે અલ્હાબાદ છે વારાણસી છે પટના છે પટના અલ્હાબાદ એટલે પ્રયાગરાજ વારાણસી તો પુસ્તકમાંથી તમને સાહિત્ય મળી જશે પછી આગળના છે અધાતુમય ખનીજો કઈ કઈ છે તો અધાતુમય ખનિજોમાં કયું કયો છે એમાં આવશે અબરખ પછી છે ચોક ક્લોઝ પાર પછી છે બીજું શું આવશે આમાં પછી છે ચૂનામાંય ખડકો આવશે ચૂનામાંય ચૂનાના ખડકો આવશે મિત્રો ચૂનાના ખડકો આવશે પછી આમાં એસ્બેસ્ટોસ આવશે ક્લોઝ પાર પછી જીપ્સમ સલ્ફર અને હીરા સલ્ફરે આવશે આમાં ને હીરા પણ આમાં ધાતુ મેં ખનીજોમાં જ આવશે પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે પછી આપણે આગળના ક્વેશ્ચનો મિત્રો જોઈ લઈએ હવે પછી છે ભારતની જમીનના મુખ્ય કેટલા પ્રકાર છે તો આપણે ધોરણ દસમાં આપણે છ આપેલા છે ધોરણ નવમાં આપણે જોઈએ તો કેટલા આપેલા છે આમાં છ આપેલા છે તો છમાં આપણે કયા કયા આવશે એમાં એક આવશે રાતી જમીન પછી કાળી જમીન પછી છે કાપની જમીન પછી એમાં આપણે જવાબ આવે પર્વતીય જમીન આવશે કઈ જમીન આવશે પડખાઓ આવશે પછી પર્વતીય આવશે અને આવશે રણ પ્રકારની તો આ છ પ્રકારની જમીનના પ્રકાર આપણે આપવામાં આવેલા છે ખડકોના કેટલા પ્રકાર છે ને કયા કયા તો ખડકોના મિત્રો ત્રણ પ્રકાર આપેલા છે તો પ્રસ્તર ખડકો છે પેલા આગ્નેય ખડકો છે આગ્નેય પ્રસ્તર અને રૂપાંતરિત તો આ ત્રણ ખડકો આપેલા છે તો સાહિત્ય આવી રીતે આન્સર તમારે કરી લેવાનો રહેશે આગળના ક્વેશ્ચન છે રણપ્રકાની જમીન છે મિત્રો પુસ્તકમાંથી તમે જોઈ લેજો પછી ભાભર પ્રદેશ વિશેની માહિતી અને ખનીજના વિશેના માહિતી તમે પુસ્તકમાંથી આપેલા છે સંકલ્પના પછી બૃહદ હિમાલયમાં કયા કયા પ્ર કયા પર્વતીએ ઘાટ આવેલા છે તો બૃહદ હિમાલયમાં કયા કયા પર્વતીએ ઘાટ આવેલા છે એનો આન્સર પણ તમને મળી જશે પ્રકરણ પ્રકારની જમીન આ બધા જ ના આન્સર તમને તે મિત્રો પુસ્તકમાંથી બેઠા આપેલા છે જોઈ લેજો મિશ્ર ધાતુ રૂપે કયા કયા જો વપરાય છે તો મિશ્ર ધાતુ રૂપે મિત્રો કયા કયા જો વપરાય છે એમાં એના આપણે જોઈએ તો મેગ્નેશિયમ છે ક્રોમિયમ મેગેનીઝ અને વેનેડિયમ મિશ્ર ધાતુ તરીકે વપરાય છે ક્રોમિયમ વેનેડિયમ છે મેગેનીઝ છે ટંગસ્ટન છે એ તમારે જોઈ લેવાના રહેશે પછી વિભાગ સી છે નીચે આપેલા પ્રશ્નોના કોઈપણ ત્રણ પ્રશ્નોના છે સાઠથી એંશી શબ્દોનો શબ્દોમાં મુદ્દાસર જવાબ લખો લઘુમતીઓને બક્ષવામાં આવેલ બંધાણી અધિકારો જણાવો પછી છે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ બંને ખ્યાલોનો સમાવેશ સમાનતા તો આના હું તમને બધાના ક્વેશ્ચનના આન્સર સીધા જણાવી દઉં છું તમારે સાહિત્ય જોઈ લેવાના રહેશે સાહિત્ય મિત્રો આપણાના આન્સર જોઈ લેવા તો આ ક્વેશ્ચનના આન્સર છે સાહિત્ય મિત્રો જોઈ લો બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો વિશે જણાવો તો સાહિત્ય મિત્રોનો આન્સર જોઈ લો બંધારણના સમાવિષ્ટ મૂળભૂત ફરજોની છે મુજબ છે બંધારણનું પાલન કરવું અને રાષ્ટ્રને વફાદાર રહેવું બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો તેમજ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો આદર કરવો અને ગૌરવ જાળવવું સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદાંત વિચારોને પ્રેરણાદાયી આદર્શોને માન આપવું તેમજ તેમનું પાલન કરવું દેશમાં સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું આવશ્યકતા ઊભી થાય ત્યારે દેશના રક્ષણ માટે રાષ્ટ્રસેવામાં જોડાવું દેશના લોકોને સુમાળ રહે અને પરસ્પર બંધુત્વની ભાવના વૃદ્ધિ થાય તેવા કામો કરવા સ્ત્રીઓને ગૌરવને હાનિ પહોંચાડતા વ્યવહારોને ત્યાગવા ત્યાગ કરવો રાષ્ટ્રના સમૃદ્ધ સમજવી સાંસ્કૃતિક વારસાનું જતન કરવું અને કાયદાનું પાલન કરવું કરવેરા પ્રામાણિકપણે ભરવા જંગલો નદીઓ સરોવરો અને વન્યજીવો સહિત બંધ પર્યાવરણનું જતન કરવું અને તેમાં સુધારો થાય તેવો પ્રયત્ન કરવો પછી આ બધી માહિતી બધી આપણે જોઈએ તો વાંચી લો સાહિત્ય તમારે વાંચી લેવાનું રહેશે પછી રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતોનું મહત્ત્વ જણાવવું તો એનો ક્વેશ્ચનનો આન્સર છે સાહિત્ય હું ધીરે ધીરે સ્ક્રોલ કરું છું તમે આન્સર જોઈ લેજો તો સાહિત્ય મિત્રો જોઈ લો તો પોસ્ટ કરીને તમારે વાંચી લેવાનું રહેશે પછી આ મૂળભૂત હક્કોનું છે મિત્રો મૂળભૂત હક્કો વિશેની માહિતી છે મિત્રો આ સાહિત્ય જોઈ લો અને આન્સર પણ અને જો મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો પછી લઘુમતીને બક્ષવામાં આવેલા બંધાણીય અધિકારો જણાવો તો આ ક્વેશ્ચન પહેલો ક્વેશ્ચન છે આડાહોળા છે પણ તમે સારી રીતે એડજસ્ટ કરી લેજો સમાનતાનો હક છે મિત્રો તો આ આન્સર પણ સારી રીતે જોઈ લેવાના બંધાણીય ઇલાજોનો હક પછી શોષણ સામેનો હક છે એ પણ જોઈ લો ક્વેશ્ચનના પણ આપણા આન્સર તમને કરાવી દઈએ તો મિત્રો બાકીના ક્વેશ્ચનો છે જો આ વિભાગ ડીના આપણે જોઈએ તો પ્રથમ વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળો તમને પેઠા પુસ્તકમાંથી મળી જશે અને સ્વાધ્યાયમાં પણ આપેલા છે રાષ્ટ્રસંઘની રચનાના ઉદ્દેશો પણ મળી જશે આ બધી માહિતી તમને પુસ્તકમાંથી બેઠે બેઠી મળી જશે અને સ્વાધ્યાયમાંથી પણ આપેલા છે એશિયાના દેશોના આફ્રિકાના દેશો એશિયામાં ભારત આવશે આમાં ભારત છે શ્રીલંકા છે પછી આપણે જોઈએ તો મ્યાનમાર છે સાઉદી અરેબિયા છે આમાં ઇજિપ્ત આવી જશે ટ્યુનેશિયા તો બધા દેશો અલ્જીરિયા આ કેબ છે અલ્જીરિયા છે ટ્યુનેશિયા છે પછી મોરોક્કો છે કોંગો છે અને ઇજિપ્ત આ બધા દેશો આફ્રિકામાં આવી જશે તો સાહિત્ય મિત્રો તમારે સોલ્યુશન આવી રીતે કરી લેવાનું રહેશે અને મિત્રો પાર્ટ વન પણ જોઈ લેજો અને આ પણ આ વિડીયોનો સાહિત્ય જોઈજો તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ જય હિન્દ જય ભારત